બીજાના ઘરે આપણે આપણા ઘરે રહેતા હોય એટલી બધી તૈયારી ના બગાય. મહેમાન થઈને આપણે ગયા હોય ને તો ઓલા બિચારાને ધક્કા ઓલા બિચારાને મારવા પડે ને એટલું ન રહેવાય. અને એ કુટુંબ રહેતું હોય એવી રીતે આપણે મેચ થઈને રહેવું જોઈએ. પૃથ્વી લોક ઉપર આપણે આવ્યા છીએ તો મહેમાન બનીને જ આવ્યા છે, અને એની પણ મર્યાદા છે. એ પૂર્ણ થઈ જાય એટલે આપણે છોડીને જતું રહેવું પડશે. તો એ પરીક્ષિત જીને સમજાવે છે, જેમ લાંબી મુસાફરી કરી અને કોઈ પણ માણસ ઘરે આવ્યો અને ઘરે આવી ગયા પછી એનો મિત્ર આવે ચાલ ફરવા જવું છે, તો મુસાફરી કરીને થાકેલો જે માણસ છે ફરવા પછી નથી જતો કે મારે તો આ ઘર જ બરાબર છે, મારો શ્રમ મારો થાક છે ને આ જ ઉતાર છે. તેમ આ જીવ છે ને 84 લાખ જીવની માંથી ફરતો અહીંયા આવ્યો છે, એના માટે ઈશ્વર જ એક શ્રમ ઉગાડવાનું સ્થાન છે અને એ સ્થાન છે ભક્તિ. જીવનો જો થાક ઉતારવો હોય તો ભક્તિ કરવું. ભક્તિ કરો પાતાલ મેં પ્રગટ હોય આકાશ, ભક્તિની સુગંધ એવી છે અસીમ છે, એ સીમાડો નથી. એ સુગંધ 14 બ્રહ્માંડમાં અને 3 લોકમાં ફરી વળે. ભક્તિ કરો પાતાળ મેં પ્રગટ હોય આકાશ, એની સુગંધ છે. એ સુગંધ એવી છે કે પરમાત્મા એનાથી ખુશ થઈ જાય, અને કળિયુગમાં તો એ ખાસ. એ ચરણ છોડવા પરમાત્માના ઈચ્છતો નથી, આવી ભક્તિ થઈ જવી જોઈએ. જ્યાં સુધી જીવ ઈશ્વરના ખોળામાં જતો નથી ત્યાં સુધી એને પૂર્ણ શાંતિ મળતી નથી. પૂર્ણ શાંતિ મેળવવા માટે ભક્તિનો આશરો લે અને પરમાત્માના ખોળામાં બેસવું, તો ભક્તિથી જ બેસી શકાય. તો પરીક્ષિતજી આ પ્રમાણે આપણે ભક્તિ કરવી જોઈએ, અને એ શાસ્ત્ર બ્રહ્માજી પાસેથી મારા પિતાજી વ્યાસથી જાણ્યા હતા, વ્યાસજી પાસેથી હું જાણ્યો છું. અને જ્યારે બ્રહ્માજીએ તપની શરૂઆત કરી ત્યારે ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. વિષ્ણુ ભગવાને એમને તપ કરવાનો આદેશ આવ્યો. 1000 વર્ષો સુધી બ્રહ્માજીએ તપશ્ચર્યા કરી અને જે જ્ઞાનની પ્રાપ્તિ કરી હતી અને એ જ્ઞાન એ તમને કીધું. કારણ કે હવે આપણે તપ તો કરી શકીએ એમ નથી, દાનની પણ સીમાઓ આવી ગયો, તો આપણી પાસે બચ્યું શું? ભક્તિ. ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે, ખરેખર ખૂબ ભક્તિ કરજો. ભક્તિ એ ઈશ્વર સુધી પહોંચાડે છે. અહમ એવાસ્મિ વાગ્રે નાદ્યત સદસ પરમ. બ્રહ્માજીને ભગવાન વિષ્ણુ કહે છે, પૃથ્વીની ઉત્પત્તિ પહેલા જ હું હતો, મારા પહેલા સૂર્ય ચંદ્ર તારાઓ કંઈ પણ હતું જ નહીં, સર્વ હું જ છું, પ્રલય પણ હું જ કરું છું અને પ્રલય પછી હું જ રહું છું. તો જીવ જીવ ભક્તિ કરે અને ભક્તિ કરે છે એ જીવ મને પામે છે અને બહુ
બંધનના ફેરામાંથી એ મુક્ત થાય છે અને હું એને વૈકુંઠની પ્રાપ્તિ કરાવું છું. આજ કથા વિદુરજી મૈત્રીજી વિદુરજીને કહે છે અને સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને આજ કથા કહે છે. એ જ કથા આપણે સાંભળીએ છીએ. અને કળિયુગમાં તો ભક્તિ એ મહાન છે અને માણસ વયના પછી પુણ્ય મેળવવા માટે સારું કર્મ કરવા માટે કાંઈક છોડવું પડે, સારું મેળવવા માટે કાંઈક ગુમાવવું પડે. શાસ્ત્રમાં અનેક દાખલાઓ છે પુરુષો એ અને સ્ત્રીઓ માટે. પાર્વતીજીનો પહેલો જન્મ દક્ષ પ્રજાપતિને ત્યાં હતો, યજ્ઞમાં હોમાઈ ગયા, બીજી વાર જન્મ હિમાલ લઈને ત્યાં થયો. તો પાર્વતીજીએ શું કર્યું શિવજીને મેળવવા માટે? રુક્ષ્મણીજીએ કૃષ્ણને મેળવવા માટે શું કર્યું? મગર સાક્ષાત આદ્ય શક્તિ હતા, સાક્ષાત પરાંબા હતા, સાક્ષાત શક્તિ હતા. કૃષ્ણ આ ભૂમિ ઉપર આવીને શું કહ્યું? રામે આ ભૂમિ ઉપર આવીને શું કહ્યું? એ આપણને બતાવે છે કોઈ પણ જીવને કે જીવ જો હું મનુષ્ય બનીને આવ્યો છું તો મારામાંથી કાંઈક અનુકરણ કર, મારામાંથી કાંઈક લે. પાર્વતીજીએ શિવજીને મેળવવા માટે તપશ્ચર્યા કરી, રુક્ષ્મણીજીએ કૃષ્ણને મેળવવા માટે તપશ્ચર્યા કરી, રામજીએ રાવણને મેળવવા માટે નવરાત્રિ અને શિવજીની ઉપાસના કરી. કૃષ્ણ ભગવાને પણ સાદી પાણી પાણીથી વિદ્યાની પ્રાપ્તિ કરી, એમને પણ ગુરુ કર્યા, એને પણ દાન અને યજ્ઞ કર્યા, એને પણ તપ કર્યું. અને આપણે મફતમાં જોતું હોય તો હવે એ કોણ એવા આશીર્વાદ દે? આશીર્વાદ તો એક રસ્તો ચિંધે છે આપણા ગુરુ હોય એમ કે જા બચ્ચા એસા હો જાયેગા, કરોડપતિ બન જાયેગા, પણ એનો રસ્તો હોય ક્યાંક હો એમ ગંદો બને. એટલે મહત્વની કથા એ છે કે પુરુષાર્થ કરો, ભક્તિ વગર કરો. ભક્તિ જ કળિયુગમાં શેલો ઉપાય છે કે જે આપણા બાળકોને સંસ્કારો મળી જશે અને ઈશ્વર સુધી પહોંચાડશે અને બેંકમાં જે રૂપિયાનું વ્યાજ મળે છે એમ ભક્તિ આપણા કુટુંબમાં સુખ શાંતિ અને સપની પ્રાપ્તિ ભક્તિ કરાવશે. કથા સુખદેવજીએ પરીક્ષિતજીને સંભળાવી. શ્રી શ્રીમદ ભાગવત મહાપુરાણે અષ્ટાદશ સંહિતાયાં દ્વિતીય સ્કંધ શ્રી કૃષ્ણાય વંદતો. દ્વિતીય સ્કંધની શરૂઆત આપણે કરીએ છીએ, તેમાં પણ નિર્મલતાની વાત આવે છે. ભક્તિવાળો જીવ છે એ કોઈની નિંદા ન કરે, કોઈને કટુ વચન ન કહે, કોઈનો તિરસ્કાર ન કરે, કોઈનું હું હરામનું ન લે. કારણ કોનો જીવ છે નિર્મલ હોય છે, એનો જીવ છે એ મહાન હોય છે. એ જીવ છે એ દરિદ્ર નથી હોતો. ભક્તિ વાળાનો જીવ છે ને એ મહાન હોય છે, ધનવાન હોય છે. તો એક એક પળ એક એક ક્ષણ અનુભવ કરજો, ભગવાનનું ભજન કરજો અને ક્યારેક એવો સમય આવશે કે ઈશ્વર ચોક્કસ આપણને આશીર્વાદ આપશે. તારી એક એક પળ જાય લાખની તું તો માલા વે
જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી તું તો મારા રે જતિ રાધે શ્યામે જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી Thank you.
કઈ દુઃખ છે એને સહન કરવાની શક્તિ મળશે. એ કથા તરફ આપણને વ્યાજ લઈ જઈ રહ્યા છે. પાંડવોનો વનવાસ પૂર્ણ થયો. સરસ મજબ પાંડવો હસ્તિનાપુર આવી ગયા. ધૃતરાષ્ટ્રે સભા ભરી છે. પાંડવોએ કૌરવો પાસે પોતાના હકની માગણી કરી છે. દુર્યોધન અસ્વીકાર કરે છે. પાંચ ગામડાઓ માયગા છે. દુર્યોધન અસ્વીકાર કરે છે અને છેલ્લે જેના ચરણોમાં જે આડોટા છે, જેની જિંદગી પર રક્ષણ કરી છે, એવા ત્રિલોકનો નાથ પાંડવોનો દૂત બની અને કૌરવોની સભામાં આવે. વિચારો, આ કોણ કરી શકે? ભક્તિ પોતાના ભક્તો માટે દૂત બની અને ભગવાન કૃષ્ણ એ દુષ્ટ રાષ્ટ્રની સભામાં આવ્યા. તો કંઈક મેળવવા માટે કંઈક છોડવું પડે, કંઈક ગુમાવવું પડે. એમ દુર્યોધને કટુ વચન કીધા છે. ધૃતરાષ્ટ્રે પણ દુર્યોધનની ઈચ્છા મુજબ દુર્યોધનની સલાહ લે અને રાજ્ય ભોગવે છે. અને એ ભરી સભામાં ભગવાન કૃષ્ણને પણ યુદ્ધ વિના સોયના નાકા જેટલી જમીન પણ નહીં આપી. આમ એ સ્પષ્ટતા મુજબ ભગવાન કૃષ્ણને સંભળાવી દીધું છે. ભગવાન કૃષ્ણનો હાથી વાત છે. સમજાય એવા સમજે નહી. જનાવરની જાત અખો કીએ અમે કેમ કરીએ નથી અમારી ના. હા, ભગવાન ઉપરથી નીચે આવે ને તો સમજાવે ને એ જ સમજે. નો સમજાવે ને સમજાય, નો સમજે એ આ દાખલો જુઓ કે ભગવાનને પણ ના પાડી દીધી કે યુદ્ધ કર્યા વિના એ પાંડવોને એનો ભાગ નહીં મળે, રાજ્યમાં પાંચ ગામડાઓ પણ નહીં મળે અને યુદ્ધ કર્યા વિના સોયના નાકા જેટલી જમીન પણ નહીં મળે. ભગવાને જેને બનાવ્યા છે આજ ભગવાનની બનાવટ કરે જુઓ. એટલે જ કહેવાય છે ને, જળ જમીનને જોડું ત્રણેય કદિયાના છોડ. પૃથ્વીની ઉત્પત્તિથી આયલા કરે છે. હવે ઉપર વાળાથી ન માનાય, આપણાથી માને. આપણે કોશિશ કરીશું માને તો જાણે, બાકી એના ભાઈ. અતિ પુરુષાર્થનો કોઈ વિકલ્પ નથી એવું સૂત્ર આવી ગયું. એટલે આપણે પુરુષાર્થ કરીએ. પરમાત્માનો પણ અપરાધ કર્યો ભગવાન સહન કરી લે. ભક્તનો જે અપરાધ છે ને ભગવાન સહન ન કરી. વિદુરજી પણ એમને સમજાવવા માટે ગયા હતા કે પાંડવોએ વનવાસ પૂર્ણ કર્યો, હવે એનું જે કાંઈ છે રાજ્યધુરા એમને આપી દેવી જોઈએ. ત્યારે ધૃતરાષ્ટ્ર સમજાવવાને ઉપરાંત દુર્યોધનને ખબર પડી. દુર્યોધને એનો પણ ન કહેવાના કટુ વચન કીધા કે દુષ્ટ અમારા દુશ્મનોનું હિતરી છે, કે ખાસે કૌરવોનું અમારું ખાય છે, છતાં પણ પાંડવોનું હિત ઈચ્છે છે, માટે તું અમારા રાજ્યમાંથી જતો રહે. અને આ ભગવાનના પરમ ભક્તએ વિદુરજીએ મંત્રીપદનો ત્યાગ કરી અને રાજ્યના ચિહ્નો બધા એ કૌરવોને દરવાજે હસ્તિનાપુરના દરવાજે છોડી અને ગંગાના કિનારે પોતાની પત્ની સાથે ઝૂંપડી બાંધી અને ભગવાનનું ભજન કરવા લઈ. જો એ આટલું મંત્રીપદ હતું છતાંય ફેરું નથી કર્યું. અને આપણે ધ્યાન રાખવું પડે, હવે આપણે કાઢી મૂકીને તો બીજો આવે તો ઓલા